कोई भी समस्या डरो मत, सॉल्व करवानो प्रयत्न करो। आज एवं त्रण सोल्यूशन बतावा छे के जे तमारी पासे कदा 30 प्रॉब्लम आवशे अने 300 प्रॉब्लम आवशे, आ त्रण ने बधी जगह एप्लाय करता जाओ, बधा प्रॉब्लम सोल्व थई जशे। आपणे डरपोक छे, જેમ વય વધે છે ને એમ આપણો ભય વધે છે, લખી નાખો, જેમ વય વધે છે તેમ આપણો ભય વધે છે। હે આમ થશે તો શું, તેમ થશે તો શું, સાચું બોલો। રાતના સમયમાં જુવાનિયાને વધારે સારી ઊંઘ આવે કે ઘરડા માણસને આવે? જો આ અહીંયા સૂતા હોય છે, વય વધે એમ ભય વધે। ઊંઘ કોને આવે? રાતના જવાનિયાને સારી આવે કે ઘરડાને આવે? ઘરડાને। કારણ શું? ભય। મારું ડાયાબિટીસ 500 થઈ જશે તો, મારા પ્રેશરમાં ગરબડ થઈ જશે તો, મારું કોલેસ્ટ્રોલ બાઉન્ડરીને ક્રોસ કરી જશે તો, બસ આ જો અને તો, જો અને તો, એ ભયની વચ્ચે જીવતો માણસ। નો નો નથિંગ। તમે દેરાસરમાં ગયા પછી પરમાત્માની સામે એક બાજુ એમ બોલો છો અભય દયાણમ। વોટ મીન્સ અભય દયાણમ? હે નહીં, અભયનો અર્થ શું? નહીં, એક જ અર્થ નથી, બે અર્થ છે। નંબર એક, એક નમુથુણમના અર્થ પણ આપણને નથી આવડતા, અને આપણે ગુરુ મહારાજના મુખે ડાયાભાઈ ભગવતી સૂત્ર સાંભળવાની ઈચ્છા હોય છે। કીધું ક્યારે તમે કોઈ મહારાજ સાહેબ ને કે મહારાજ સાહેબ ઊંચા ઊંચા શાસ્ત્રો અમને નહીં સંભળાવો, એના કરતા અમે જે રોજ ક્રિયા કરીએ છીએ, ચૈતવન કરીએ છીએ, આ 20 સૂત્રના અર્થ અમને સંભળાવો જેથી દેરાસરમાં અમે છીએ ને અમને ભક્તિ કરવામાં મજા આવે। કેટલાને આવડે છે નમુથુણમનો અર્થ? શતાબ્દીની જેમ સડસડાટ ઉપડી જાય નમુથુણમ હરિયંદાળમ ગુંદાળમ રાજધાની એક્સપ્રેસ દોડાવવાની, જાઓ ક્યારેક જૈન નગરમાં, અમારા ગુરુદેવ છે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ ધર્મનાથ દાદાની સામે ખુરશી પર બેસીને જયારે નમુથુણમ બોલતા હોય ને, મને જયેશ ભણસાલી કહેતા હતા કે મારા સાહેબ એ પોણો કલાક ભક્તિ કરે, એ ભગવાનની સામે જુએ અને અમે એમની સામે જોઈએ। નમુથુણમ અરિયંતાણમ, નમુથુણમ ભગવંતાણમ, નમુથુણમ આઈગરાણમ, નમુથુણમ તિથેરાણમ, નમુથુણમ સ્વયં સંબુદ્ધાણમ, એક વાર નમુથુણમ બોલતા જાય અને મસ્તક ઝૂકતું જાય। તમે ખમાસનું આપો છો ત્યારે તમારું માથું જમીનને ઝૂકે ખરું? તમે બોલો મથેણ વંદામી, એના કરતા હથેણ વંદામી બોલો ને, ખાલી બે હાથ જ જોડીએ, માથું તો ઝૂકતું જ નથી। હથેણ વંદામી, આજથી વંદન કરું છું, મસ્તકથી નહીં, સવાસરનું માથું છે ને ઝૂકતું જ નથી। એક ખમાસું તમે જો સરખું આપતા જાઓ ને તો રામદેવ બાબાએ બતાવેલા 84 આસન એક જ ખમાસણામાં આવે છે। બોલો, આવતા રવિવારે રાખું કાર્યક્રમ 84 આસનનો, મણિભવન નાનું પડશો? બસ ફિઝિકલ પ્રોબ્લેમ સોલ્વ કરો, મેન્ટલ પ્રોબ્લેમની કોઈ વાત જ નથી અમને। અઘરું પેપર આવે છે, ફાડી નથી નાખતા, સોલ્વ કરીએ છીએ। સુધીરભાઈનું નામ સાંભળ્યું? કોણ? ઘણા સુધીરભાઈ છે, ડોક્ટર સુધીર, પેલો ડોક્ટર જ યાદ આવ્યો છે, ટોરેન્ટ વાળા સુધીરભાઈ નથી, તમને ડોક્ટર જ કેમ યાદ આવ્યા? ફિઝિકલ, એ ચિંતા ઉમર લાયક ને હંમેશા, મેં એક ઠેકાણે બહુ સરસ સાંભળ્યું હતું કે જુવાન છોકરી હોય એ જયારે બસમાં જાય ને ત્યારે એના પર્સની અંદર લાલી હોય, લિપસ્ટિક હોય, પફ હોય, પાવડર, આખો મેકઅપનો ડબ્બો હોય, અને એ જયારે 50-55 ની થાય ત્યારે પર્સ હોય પણ અંદરથી એનોસિન નીકળે, ક્રોસિન નીકળે, મેટાસિન નીકળે, પર્સ હોય કા હોય ભીતર કા મામલા બદલ ગયા, વય બદલાય, ભય ચાલુ થઈ જાય।